નમસ્કાર મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 2 વિષય ગણિત વિજ્ઞાન પાઠ 10 અમારા અંકો ઉમેરો. તો બાળ મિત્રો, આજે આપણે પાઠ 10 ભણવાનો છે. તેમાં નોટ સાથે સિક્કા, એટલે કે નોટ અને સિક્કા તેના વિશે સમજવાનું છે. જેમ કે ઘણી બધી નોટો હોય છે, 10 20 અને 30 ની 50, એ બધી ઘણી બધી નોટો હોય છે, અને 1 રૂપિયાના, 2 રૂપિયાના, 5 રૂપિયાના એ બધા સિક્કા હોય છે. તો ચલો આપણે એના વિશે સમજીએ. નોટો કઈ કઈ હોય છે? 10 20 50 100 એ બધી અલગ અલગ નોટો હોય છે. તો ચલો આપણે એના વિશે સમજીએ. પેજ નંબર 30 ઉપર નોટ સાથે સિક્કા. અંકિતા પાસે 10 20 50 ની નોટ અને 1 2 અને 5 ના સિક્કા છે. તે બજારમાં ખરીદી કરવા જાય છે. એક વખતની ખરીદી માટે ફક્ત 2 જ પ્રકારના ચલણનો ઉપયોગ કરે છે. નીચે દર્શાવેલ વસ્તુ, એટલે કે નીચે જે વસ્તુ આપેલી છે એની આપણે કિંમત કેટલી થાય છે એ નોટ અને સિક્કા દ્વારા આપણે ચૂકવવાની છે. તો જે નીચે દર્શાવેલ વસ્તુ છે એ માટેની કિંમત કેટલી નોટ અને સિક્કા આપીને ચૂકવવી પડશે તે આપણે નીચે જે લંબચોરસ બોક્સ આપેલા છે એમાં લખવાનું છે. તો ઉદાહરણ પ્રમાણે પેલું આપેલું છે, જેમ કે પેલું છે લંચ બોક્સ. તો લંચ બોક્સની કિંમત છે 25 રૂપિયા. તો 25 રૂપિયા ચૂકવવા માટે આપણે 10-10ની કેટલી નોટ અને 1 અથવા 2 અથવા 5 કયા સિક્કાનો ઉપયોગ કરવો પડશે? તો 25 રૂપિયાની રકમ, એટલે કે 25 રૂપિયા ચૂકવવા માટે આપણે 20ની 1 નોટ અને 5ના 1 સિક્કાનો ઉપયોગ કરવો પડશે, એટલે કુલ 25 રૂપિયા થશે. હવે આપણે બીજું ચિત્ર છે ટીશર્ટ. તો ટીશર્ટની કિંમત છે 55 રૂપિયા. તો આપણે દુકાનદારને 55 રૂપિયા ચૂકવવા માટે આપણે કઈ નોટનો ઉપયોગ કરશું અને કયા સિક્કાનો ઉપયોગ કરશું? તો કોઈ પણ બે ચલણનો ઉપયોગ કરવાનો છે, નોટ અથવા સિક્કા. તો 55 રૂપિયા ચૂકવવા માટે આપણે 50ની 1 નોટ અને 5નો 1 સિક્કાનો ઉપયોગ કરશું. જેમ કે 50ની 1 નોટ એમાં આપણે 5નો 1 સિક્કો ઉમેરીએ એટલે કેટલા રૂપિયા થશે? 55. હવે ત્રીજું ચિત્ર છે ઠીંગલી, એટલે કે ગુડિયા. તો એની કિંમત છે 30 રૂપિયા. તો આપણે દુકાનદારને 30 રૂપિયા ચૂકવવા માટે આપણે કઈ કઈ નોટ અને કયા સિક્કાનો ઉપયોગ કરવો પડે? તો આપણે દુકાનદારને 30 રૂપિયા ચૂકવવા માટે 20ની 1 નોટ પ્લસ 10ની 1 નોટનો ઉપયોગ કરીએ, એટલે કુલ કેટલા રૂપિયા થશે? 30 રૂપિયા. એના પછી ચોથું ચિત્ર છે પર્સ. તો પર્સની કિંમત છે 6 રૂપિયા. તો 6 રૂપિયા ચૂકવવા માટે આપણે કયા ચલણનો ઉપયોગ કરશું, નોટ અથવા સિક્કા? તો આપણે 6 રૂપિયા ચૂકવવા માટે 5 રૂપિયાનો એક સિક્કો અને 1 રૂપિયાના 1 સિક્કાનો ઉપયોગ કરીશું. એના પછી છે પાંચમું ચિત્ર કાંચકો. તો કાંચકાની કિંમત છે 15 રૂપિયા. તો આપણે દુકાનદારને 15 રૂપિયા ચૂકવવા માટે કયા ચલણનો ઉપયોગ કરશું? તો 10ની 1 નોટ અને 5ના 1 સિક્કાનો ઉપયોગ કરશું, એટલે કુલ 15 રૂપિયા થશે. એના પછી છે છઠ્ઠું છે આઈડિયલ, એટલે કે બુકનું ચિત્ર આપેલું છે. તો બુકની કુલ કિંમત કેટલી છે? બુકની કુલ કિંમત 60 રૂપિયા છે. તો 60 રૂપિયા ચૂકવવા માટે આપણે કઈ કઈ નોટ અથવા કયા કયા સિક્કાનો ઉપયોગ કરશું? તો 60 રૂપિયા ચૂકવવા માટે આપણે 50ની 1 નોટ અને પ્લસ 10ની 1 નોટનો ઉપયોગ કરીએ, એટલે કુલ 60 રૂપિયા થશે. હવે બાજુમાં છોડકા આપેલા છે પેજ નંબર 41 ઉપર. તો અહીં મેં ઘણા બધા ચિત્ર સાથે છોડકા છોડેલા છે. તો અહીં આપણે સમજવાનું છે અને છોડકા છોડતું જવાનું છે. સૌ પ્રથમ પેલું છે પેન્સિલ. તો પેન્સિલ છે એના કુલ કેટલા રૂપિયા છે? પેન્સિલના કુલ 12 રૂપિયા છે. તો 12 રૂપિયા ચૂકવવા માટે કેટલી નોટ અને કેટલા સિક્કાનો ઉપયોગ કરશું? તો એ સામે આપેલું છે 20
આપણે પહેલા સાથે જોડવાનું છે 22 રૂપિયા ચૂકવવા માટે 20 ની એક નોટ અને 2 નો એક સિક્કો એના પછી ત્રીજું છે આઈસ્ક્રીમ તો આઈસ્ક્રીમ ની કિંમત છે 22 રૂપિયા તો 22 રૂપિયા ચૂકવવા માટે આપણે કઈ કઈ નોટ અને કયા સિક્કાનો ઉપયોગ કરીશું સોરી આઈસ્ક્રીમ ની કિંમત છે 32 રૂપિયા તો 32 રૂપિયા ચૂકવવા માટે આપણે કઈ નોટ અને કયા સિક્કાનો ઉપયોગ કરીશું તો 32 રૂપિયા ચૂકવવા માટે આપણે 20 ની એક નોટ પ્લસ 10 ની એક નોટ પ્લસ 2 નો એક સિક્કો એટલે કેટલા રૂપિયા થશે 32 20 પ્લસ 10 પ્લસ 2 એટલે 20 માં 10 ઉમેરીએ તો 30 30 માં 2 ઉમેરીએ તો 32 એના પછી ચોથું છે રૂમાલ તો રૂમાલની કિંમત છે 11 રૂપિયા તો 11 રૂપિયા ચૂકવવા માટે આપણે કઈ નોટ અને કયા સિક્કાનો ઉપયોગ કરીશું 10 ની એક નોટ અને 1 રૂપિયાનો એક સિક્કો એટલે કે ચોથા સાથે જોડવાનું છે તાર સામે એના પછી પાંચમું છે બોલ તો અહીં બોલનું ચિત્ર આપેલું છે બોલની કિંમત છે 27 રૂપિયા તો 27 રૂપિયા ચૂકવવા માટે આપણે કઈ નોટ અને કયા સિક્કાનો ઉપયોગ કરીશું તો 20 ની એક નોટ પ્લસ 5 નો એક સિક્કો પ્લસ 2 નો એક સિક્કો એટલે કે 20 માં 5 ઉમેરીએ તો 25 25 માં 2 ઉમેરીએ તો 27 તો આપણે એને ત્રીજા સાથે જોડવાનું છે તો બાળ મિત્રો અહીં આપણે ચિત્રને એના છે બંધબેસતા છોડતા છોડેલા છે જેમ કે પેન્સિલની કિંમત છે 12 રૂપિયા તો 12 રૂપિયા ચૂકવવા માટે આપણે કઈ નોટ અને કયા સિક્કાનો ઉપયોગ કરીશું તો 10 ની એક નોટ પ્લસ 2 નો એક સિક્કો એટલે 10 માં 2 ઉમેરીએ તો 12 એના પછી બોટલની કિંમત છે 22 રૂપિયા તો 22 રૂપિયા ચૂકવવા માટે આપણે કઈ નોટ અને કયા સિક્કાનો ઉપયોગ કરીશું તો 20 ની એક નોટ પ્લસ 2 નો એક સિક્કો એટલે 20 માં 2 ઉમેરીએ તો 22 એના પછી ત્રીજું છે આઈસ્ક્રીમ તો એની કિંમત છે 32 રૂપિયા તો 32 રૂપિયા ચૂકવવા માટે આપણે 20 ની એક નોટ પ્લસ 10 ની એક નોટ એટલે 20 માં 10 ઉમેરીએ તો 30 પ્લસ 2 નો એક સિક્કો એટલે કે 30 માં 2 ઉમેરીએ તો 32 એના પછી ત્રીજું છે રૂમાલનું ચિત્ર તો રૂમાલની કિંમત છે 11 રૂપિયા તો 11 રૂપિયા ચૂકવવા માટે આપણે 10 ની એક નોટ પ્લસ 1 રૂપિયાનો એક સિક્કો એટલે કે 10 માં 1 ઉમેરીએ તો 11 એના પછી બોલની કિંમત છે 27 રૂપિયા તો 27 રૂપિયા ચૂકવવા માટે આપણે 20 ની એક નોટ પ્લસ 5 નો એક સિક્કો પ્લસ 2 નો એક સિક્કો એટલે કે 20 માં 5 ઉમેરીએ તો 25 પ્લસ 25 માં 2 ઉમેરીએ તો 27 એટલે અહીં આપણે છે તે વસ્તુને તેની કિંમત સાથે જોડકા છોડેલા છે તો સમજાઈ ગયું બાળ મિત્રો કે કયા ચલણ માટે એટલે કઈ કઈ વસ્તુની કેટલી કિંમત છે તો એની કિંમત ચૂકવવા માટે આપણે કઈ નોટ અને કયા સિક્કાનો ઉપયોગ કરવો છે